સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનિજ ચોરી કરતા તત્વો સામે લાલાક કરી તવાઈ હાથ ધરવામાં આવી છે, જેમાં આજે સવારે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામ પાસે ડ્રોન કેમેરાની મદદથી ચેક કરવામાં આવતા બનાસ નદીમાં રેતીની રોયલ્ટી વગર ચોરી કરતા બે ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા અને સિયોરી પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા હતા. અંદાજે 40 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે, જેનો રૂપિયા 3 લાખ દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે પાંથાવડા ગુંદરી બોર્ડર પરથી બિન અધિકૃત ફેલ્સપાર ખનિજ ભરીને આવતી ટ્રક રોકાવી એની પાસેથી પણ રૂપિયા 12 લાખની વધુ દંડની વસૂલાત કરવામાં આવેલ છે. મહત્વનું એ છે કે બનાસકાંઠામાં ખનિજ ચોરી કરતા તત્વો સામે પુસ્તકશાસ્ત્રી સુભાષ જોશીની સૂચનાથી ખનિજ વિભાગ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવતા 2020 અને 2021માં આજ દિન સુધીમાં કુલ 295 કેસ કરી કુલ રૂપિયા 450 લાખથી વધુનો દંડ વસૂલાત કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બનાસ નદીપટ ઉપરથી કંબોઈ ગામ પાસેથી પસાર થતી નદીમાંથી આજે વહેલી સવારે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને બે ડમ્પર કે જેમાં રોયલ્ટી પાસ કરતાં વધારે વજન વહન કરીને લઈ જતા હતા તે જપ્ત કરી અને સિહોરી પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા છે. લગભગ 40 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 3 લાખ રૂપિયાથી વધારે દંડની વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ વખતે ડ્રોન કેમેરાના ઉપયોગ સહિત અમારી જિલ્લાની ટીમ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરવામાં આવે છે, જેના પરિણામે આ મહિનાની શરૂઆતમાં જ અત્યાર સુધી 27 લાખથી વધારે રકમનો દંડ વસૂલ કરી લેવામાં આવ્યો છે. આ વર્ષમાં લગભગ 295 જેટલા કેસો કરીને 450 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે, જેના પરિણામે રાજ્ય સરકારની રોયલ્ટીની આવકમાં પણ વધારો થયો છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 69 કરોડ જેટલી માતબર રકમ મળી છે.